જય હિન્દ મિત્રો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો મેળ્યા છીએ ફરી એકવાર રાબેતા મુજબ આપણા જ સમયે આપણી જ લેક્ચર સિરીઝ કડકડાટ કાયદાના એક અતિ મહત્વના ટેબલ સાથે તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આપણી કડકડાટ કાયદો લેક્ચર સિરીઝ અંતર્ગત ટેબલ નંબર ચોવીસ વિશેનો અભ્યાસ કરવો છે ટેબલ નંબર ચોવીસ તો આ ચોવીસમા ટેબલમાં મિત્રો આપણે શેના વિશે વાત કરવાના છીએ તો કે ચોવીસમા ટેબલમાં મિત્રો આપણે આંકડાકીય પ્રશ્નો જે આપણા કાયદામાં પૂછવામાં આવે છે તેના વિશેની ચર્ચા કરવી છે અને સાથે ને સાથે મિત્રો ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો બોતેર ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેરની બે અતિ મહત્વની કલમ કે જે પરીક્ષામાં અવારનવાર પૂછાતી રહી છે એવી બે કલમ કલમ નંબર એકસો સાડત્રીસ અને એકસો આડત્રીસ તપાસ અને તપાસનો ક્રમ તો આ બે અગત્યના કન્સેપ્ટ વિશે મિત્રો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવી છે પણ એના પહેલાં તમે જો અમારી ચેનલમાં નવા હો તો યુવા કરિયર એકેડેમી ભાવનગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને દબાવી દો જેથી કરીને તમને આગળ ઉપર પણ નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે મિત્રો આ વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને એ લોકો પણ આપણી સાથે જોડાઈ શકે તો શરૂઆત કરીએ મિત્રો આપણે લેક્ચર સિરીઝનું અગત્યનું આપણું આજનું

હવે આના ઉપરાંત પણ પુરાવાનો એક ત્રીજો પ્રકાર છે જે પ્રકાર છે પુરાવા પણ એને આપણા ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં આપ્યો નથી એવિડન્સ એક્ટ પ્રમાણે કેટલા પ્રકારો તો કે ભાઈ બે પ્રકારો મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા તો મૌખિક પુરાવાની જોગવાઈ આપણને એવિડન્સ એક્ટના પ્રકરણ ચારમાં કરી છે કલમ ઓગણસાઠ અને સાઠમાં ત્યારબાદ પ્રકરણ પાંચમાં આપણને દસ્તાવેજી પુરાવા વિશેની વાતો કરી છે કલમ એકસઠથી લઈને નેવું એ સુધીમાં તો પુરાવાના બે પ્રકારો મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા આના ઉપરાંત મિત્રો દસ્તાવેજી પુરાવાના પણ કેટલા પ્રકારો પડે છે બે પ્રકારો પડે છે પ્રાથમિક પુરાવો અને ગોણ પુરાવો પ્રાથમિક પુરાવો અને ગોણ પુરાવો કલમ બાસઠ અને કલમ ત્રેસઠમાં એના વિશેની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ દસ્તાવેજના પ્રકારો એ પાસે તો કે ભાઈ દસ્તાવેજના કેટલા પ્રકારો છે તો કે દસ્તાવેજના પણ બે પ્રકારો જો ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં જેટલા પણ પ્રકારો પૂછે છે તો એના માટે આપણી પાસે એક શોર્ટકટ તૈયાર છે કે મોટા ભાગના જો મોટા ભાગના કહું છું તમને બધું યાદ હોય તો કોઈ પ્રશ્ન જ નથી પણ જ્યારે આ બધી બાબતો યાદ નથી હોતી તો મોટા ભાગના કિસ્સામાં એવિડન્સ એક્ટમાં પ્રકારો પૂછ્યા હોય ત્યારે જવાબ કયો આવશે બે આવશે કયો આવશે બે આ મોટા ભાગના કિસ્સામાં છે જ્યારે કાંઈ નથી આવડતું અને પ્રકાર પૂછી લીધા તો આપણે તુક્કો લગાવી શકીએ તો દસ્તાવેજના કેટલા પ્રકારો તો કે ભાઈ દસ્તાવેજના બે પ્રકારો કયા કયા જાહેર દસ્તાવેજ અને ખાનગી દસ્તાવેજ જાહેર દસ્તાવેજની જોગવાઈ કલમ 74 માં કરી છે અને ખાનગી દસ્તાવેજની જોગવાઈ કલમ 75 માં કરી છે જાહેર દસ્તાવેજ એટલે તમામ સરકારી દસ્તાવેજો અને ખાનગી દસ્તાવેજ એ કોઈ વ્યક્તિ કે સંસ્થાની માલિકીના હોય છે કલમ 74 અને કલમ 75 ત્યારબાદ મિત્રો કીધું છે કે ભાઈ કેટલા ગુનાનું તોહમત એક સાથે મૂકી શકાય CRPC કલમ 219 છે CRPC કલમ 219 પ્રમાણે કીધું છે કે ભાઈ કેટલા ગુનાનું તોહમત એક સાથે મૂકી શકાય હવે આ છે એ દરેક ગુનાનું અલગ અલગ મૂકવાનું હોય એટલે કે જે કોઈ ગુનો બને છે એ દરેકે દરેક ગુનાનું અલગ અલગ તોહમત નામું ઘડવામાં આવે છે પરંતુ અહીંયા બસો ઓગણીસમાં માં શું વાત કરી છે ભાઈ તો બસો ઓગણીસમાં એવું કીધું છે કે ભાઈ એક વર્ષમાં એક જ પ્રકારના જો ત્રણ ગુનાઓ બને એક વર્ષની અંદર એક જ પ્રકારના ત્રણ ગુનાઓ બને છે તો આ ત્રણેય ગુનાઓનું ઘડી શકાય અલગ તોહમતનામું નથી સીઆરપીસી કલમ બસો ઓગણીસ તો કેટલા ગુનાનું તોહમત એક સાથે મૂકી શકાય તો ભાઈ એક વર્ષમાં એક જ પ્રકારના ત્રણ ગુનાઓ બન્યા હોય તો એ ત્રણેય ગુનાઓનું એક સાથે તોહમતનામું ઘડી શકાય ત્યારબાદ કીધું છે કે ભાઈ કેટલા સાક્ષીઓની હાજરીમાં ઇન્કવેસ્ટ પંચનામું ભરવામાં આવશે હવે ઇન્ક્વેસ્ટ પંચનામું આવે એટલે આપણને સીધી જોગવાઈ યાદ આવે સીઆરપીસી કલમ એકસો ચુમ્મોતેર કે ઇન્ક્વેસ્ટ પંચનામું એટલે શું તો કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ છે એનું કારણ સ્પષ્ટ ન હોય એટલે કે મૃત્યુ અકુદરતી હોય પણ કયા કારણે થયું છે એ સ્પષ્ટ ન હોય તેવા સમયે એ વ્યક્તિના મૃત્યુનું કારણ સ્પષ્ટ કરવા માટે લાશ જે જગ્યાએ પડી છે તે જગ્યાએ જઈને લાશની સ્થિતિનું વર્ણન કરવું કે જેથી કરીને મૃત્યુનું કારણ સ્પષ્ટ કરી શકાય તો આ જે પંચનામું ભરવામાં આવશે એને કયું પંચનામું કહેવાય ઇન્ક્વેસ્ટ પંચનામું કહેવાય અને ઇન્ક્વેસ્ટ પંચનામું કેટલા સાક્ષીઓની રૂબરૂમાં બે સાક્ષીઓની રૂબરૂમાં ભરવાનું હોય છે કેટલા સાક્ષીઓ બે સાક્ષીઓ ત્યારબાદ કીધું છે ભાઈ કે કેટલા સાક્ષીઓની હાજરીમાં બંધ જગ્યાની ઝડપથી લેવાની તો બંધ જગ્યાની ઝડપી પણ કેટલા સાક્ષીઓની હાજરીમાં લેવામાં આવશે બે સાક્ષીઓની હાજરીમાં લેવામાં આવશે બંધ જગ્યાનો હવાલો ધરાવનાર વ્યક્તિએ એ એની ફરજ છે પણ આપણે જે ઝડપી લેવા જનાર અધિકારી છે એને કેટલા સાક્ષીઓની હાજરીમાં લેવી જોઈશે તો કે એને બે સાક્ષીઓની હાજરીમાં ઝડપી લેવી જોઈશે ત્યારબાદ આપ્યા છે મિત્રો એફઆઈઆરના પ્રકાર એફઆઈઆરના પ્રકાર હવે એફઆઈઆર આવે એટલે આપણને સીધી કલમ કઈ યાદ આવશે સીઆરપીસી કલમ એકસો ચોપન કે જેમાં શું કીધું છે કે પોલીસ અધિકાર ક્ષેત્રના ગુનામાં ખબર આપવા બાબત જો સીઆરપીસી કાયદામાં ક્યાંય એફઆઈઆર એવો શબ્દ આપેલો નથી ક્યાં શું શબ્દ આપ્યો છે પોલીસ અધિકાર ક્ષેત્રના કેસો એટલે કેવા ગુનાઓ કોગ્નિઝેબલ કેસો હશે તો આ કોગ્નિઝેબલ કેસોમાં પોલીસને જે માહિતી આપવામાં આવે છે એને શું કહેવાય અને એ માહિતીની પોલીસ નોંધ કરે છે તો એને આપણે કયા નામથી ઓળખીએ એફઆઈઆર નામથી ઓળખીએ છીએ જેનું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રથમ માહિતી અહેવાલ પ્રથમ દર્શનીય અહેવાલ તો એના કેટલા પ્રકારો છે ભાઈ તો કે એફઆઈઆરના કુલ ચાર પ્રકારો છે તો હવે આ નવી બાબત છે કે ભાઈ એફઆઈઆરના એક પ્રકારો હા એફઆઈઆરના પણ ચાર પ્રકારો પાડવામાં આવ્યા છે કયા કયા તો કે એક ફર્સ્ટ પાર્ટ હોય સેકન્ડ પાર્ટ હોય થર્ડ પાર્ટ હોય અને એમ કેસ હોય ફર્સ્ટ પાર્ટ સેકન્ડ પાર્ટ થર્ડ પાર્ટ અને એમ કેસ હવે ફર્સ્ટ પાર્ટ એટલે કેવા ગુના તો ફર્સ્ટ પાર્ટ એટલે એવા ગુના કે જેમાં આઈપીસી હેઠળ નોંધવામાં આવતા હોય પરંતુ એ ગુનાની શિક્ષા કેટલી હોય સાત વર્ષ કરતા વધુ શિક્ષા હોય તો ફર્સ્ટ પાર્ટની એફઆઈઆર દાખલ થશે ત્યારબાદ સાત વર્ષથી ઓછી શિક્ષાને પાત્ર ગુના હોય તો કઈ એફઆઈઆર દાખલ થશે તો કે તો સેકન્ડ પાર્ટ એફઆઈઆર દાખલ થશે ત્યારબાદ પ્રોહિબિશનને લગતા ગુના હોય તો કઈ તો ત્યારે થર્ડ પાર્ટ દાખલ કરવામાં આવશે અને અમુક કેસો એવા હોય કે જે મેજિસ્ટ્રેટ તરફથી તપાસ કરવા માટે પોલીસને મળતા હોય તો એને શું કહેવાય એમ કેસ કહેવાય મેજિસ્ટ્રીયલ કેસ કહેવાય ત્યારબાદ કીધું છે ભાઈ કે સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કેટલા સમય માટે કરવામાં આવે છે તો સીઆરપીસી કલમ તેર પણ તમે ભણ્યા છો તમે કલમ અઢાર પણ ભણ્યા છો તો અહીંયા શું આપ્યું છે તો કે સ્પેશિયલ જુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સ્પેશિયલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અંગેની જોગવાઈ આપી છે કે આ લોકોની નિમણૂંક કેટલા સમય માટે કરવામાં આવે તો પહેલી વસ્તુ થઈ કે આ સ્પેશ્યલ જુડિશ્યલ મેજિસ્ટ્રેટ સ્પેશિયલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ છે એને શા માટે નિમવામાં આવે તો કે કોઈ ખાસ કેસ બન્યો હોય અથવા તો કોઈ ખાસ વર્ગનો કોઈ કેસ બન્યો હોય તો એ કેસમાં ચુકાદા માટે ન્યાય માટે નિર્ણય માટે આ મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવતી હોય અને આવા મેજિસ્ટ્રેટની નિમણૂક મિત્રો કેટલા સમયમાં કરવામાં આવશે તો કે એક વર્ષ માટે કરવામાં આવશે કેટલા સમય માટે કરવામાં આવશે એક વર્ષ માટે કરવામાં આવશે તો મિત્રો અહીંયા આવા આંકડાકીય સવાલો પણ આપણી પરીક્ષામાં પૂછાય શકે તો આ ટેબલ તમને એ દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી થશે ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરવી છે તમને શરૂઆતમાં વાત કરી હતી કે આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટની બે અગત્યની કલમ ભણવી છે કલમ એકસો સાડત્રીસ અને કલમ એકસો આડત્રીસ તો તેના વિશેની તો કે ભાઈ શું છે એકસો સાડત્રીસમાં તો કે એકસો સાડત્રીસ માં આપ્યું છે સાક્ષીઓની તપાસ કે જે સાક્ષીઓને અદાલતમાં બોલાવવામાં આવે છે એ સાક્ષીઓની કઈ કઈ તપાસ કરવામાં આવશે તો એના વિશેની જોગવાઈ કરી છે સીઆર સોરી ઇન્ડિયન એવિડન્સ એક્ટ કલમ એકસો સાડત્રીસમાં કઈ કલમમાં કલમ એકસો સાડત્રીસમાં કરી છે હવે એમાં તમને કીધું છે કે ભાઈ સર તપાસ કરી શકાય ઉલટ તપાસ કરી શકાય અને ફેર તપાસ કરી શકાય તો કોર્ટમાં જે સાક્ષીઓ બોલાવો છો એની કઈ કઈ તપાસ કરી શકાય સર તપાસ કરી શકાય ઉલટ તપાસ કરી શકાય અને ફેર તપાસ કરી શકાય હવે કોને સર તપાસ કહેવાય કોને ઉલટ તપાસ કહેવાય અને કોને ફેર તપાસ કહેવાય એના વિશે થોડું સમજીએ તો કે સર તપાસ એટલે શું તો કે સાક્ષીઓને બોલાવનાર પક્ષકાર દ્વારા કરવામાં આવતી તપાસ હવે મેં કોઈ સાક્ષીને કોર્ટમાં બોલાવ્યો હોય કે ભાઈ તારે મારા તરફે સાક્ષી આપવા માટે હાજર રહેવાનું છે હવે એ સાક્ષી જ્યારે કોર્ટમાં આવે છે અદાલતમાં આવે છે તો મારો વકીલ એટલે કે હું પોતે મેં પ્રશ્નો પૂછે છે તો એને કઈ તપાસ કહેવાય એને સર તપાસ કહેવાય તો સર તપાસ કોને કહેવાય તો કે બોલાવનાર પક્ષકાર જે કરે તેને શું કહેવાય સર તપાસ કહેવાય ત્યારબાદ ઉલટ તપાસ તો ઉલટ તપાસ કોને કહેવાય મેં બોલાવ્યો અને હું જ પ્રશ્નો પૂછું છું તેને શું કહેવાય તપાસ પણ હવે મારી સામો પક્ષ હવે દાવા કે કાર્યવાહીમાં છે ને બે પક્ષકારો હોય એક ફરિયાદી હોય એક આરોપી પક્ષકાર હોય તો ફરિયાદી પક્ષે જો સાક્ષીને બોલાવ્યો હોય ને એ તપાસ કરે છે તો એને તપાસ કહેવાય હવે જેવી આ સર તપાસ પૂરી થાય એટલે ફરિયાદ પક્ષ સિવાયનો એટલે કે આરોપી પક્ષ જે તપાસ કરે છે એને શું કહેવાય એને ઉલટ તપાસ કહેવાય કે બોલાવનાર પક્ષકારથી સામેનો પક્ષકાર જે તપાસ ઉલટ તપાસ પૂર્ણ થયા બાદ સાક્ષીને બોલાવનાર પક્ષકાર ફરીથી તપાસ કરે તેને શું કહેવાય ફેર તપાસ કહેવાય બોલાવનાર પક્ષકાર દ્વારા જ કરવામાં આવશે પણ ક્યારે ઉલટ તપાસ

ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ એકસો આડત્રીસમાં તમને આપ્યો છે આ તપાસનો ક્રમ કે આ તપાસ જે કરવાની છે એ કયા ક્રમમાં કરવાની ચલો ભાઈ એ તો કહી દીધું સર તપાસ ઉલટ તપાસ અને ફેર તપાસ કરવામાં આવશે પણ આ તપાસ કયા ક્રમમાં કરવાની તો કે સૌ પ્રથમ સર તપાસ થશે કઈ તપાસ થશે સૌપ્રથમ સર તપાસ કરવામાં આવશે ત્યારબાદ બીજા ક્રમે ઉલટ તપાસ હશે અને ઉલટ તપાસ પછી કઈ તપાસ હશે ફેર તપાસ કરવામાં આવશે આ ક્રમ ફિક્સ છે મિત્રો અહીંયા આપણે એવું ન કરી શકાય કે ભાઈ પહેલા મારે ઉલટ તપાસ કરવી છે તો તો ન કરી શકું આ ક્રમ કાયદા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે અને એ ફિક્સ ક્રમ છે આને લઈને પણ તમને પ્રશ્ન પૂછે છે કે સાક્ષીની તપાસ કયા ક્રમમાં તો તમને ઓપ્શન આ રીતે આપી શકે સર તપાસ ત્યારબાદ બીજી થાય ઉલટ તપાસ અને ત્યારબાદ ત્રીજી થાય ફેર તપાસ તો તપાસનો ક્રમ તમે યાદ રાખજો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે હવે આ જે તપાસ થાય છે તો તપાસમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ પૈકીનો એક પ્રશ્ન છે સૂચક પ્રશ્ન કયો પ્રશ્ન છે સૂચક પ્રશ્ન તો આ સૂચક પ્રશ્નો અંગેની જોગવાઈ કઈ કલમમાં કરી તો કે સૂચક પ્રશ્નો અંગેની જોગવાઈ ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ એકસો એકતાલીસમાં કરી છે કઈ કલમમાં કરી છે ભાઈ એકસો એકતાલીસમાં કે સૂચક પ્રશ્ન કહેવાય કોને તો કે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ એવા જ ઉદ્દેશ્યથી પૂછું છું કે જે મારે જોઈએ એવો જવાબ તમે આપી શકો ધારો કે મને કોઈ વ્યક્તિએ માર માર્યો હોય મને કોઈ વ્યક્તિએ માર માર્યો હોય અને મારા સાક્ષીને હું બોલાવું છું તો મારા સાક્ષીને હું કેવા પ્રશ્ન પૂછીશ કે ભાઈ પેલા વ્યક્તિએ મને માર માર્યો તો મને બે ધોકા માર્યા હતા તો મારો પક્ષકાર નો સાક્ષી એટલે કે મારો જ સાક્ષી છે શું કે 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 હા ભાઈ બે માર્યા માર્યા હતા હતા અને કારણ તો 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 અમારા બંને વચ્ચે વાતચીત પણ થઈ ગઈ શકે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ અહીંયા હું પ્રશ્ન પૂછનાર હતો અને મારે જે જવાબ જોઈતો હતો મારે એની પાસેથી શું જવાબ જોઈતો હતો કે હા ભાઈ માર માર્યો હતો તો આવા પ્રશ્નને શું કહેવાય સૂચક પ્રશ્ન કહેવાય આપણે જે ઈચ્છા રાખતા હોઈએ એવો જવાબ મળે છે એને શું કહેવાય સૂચક પ્રશ્ન સિમ્પલ વસ્તુ છે તમે શું ઈચ્છતા હો કે પેપરમાં આવા પ્રશ્નો પૂછાય અને એવા જ પ્રશ્નો નીકળ્યા તો સૂચક પ્રશ્ન ખરેખર એ સૂચક પ્રશ્ન નથી પણ આપણા સમજવા માટે છે ખરેખર સૂચક પ્રશ્ન આપણે જે વ્યાખ્યા કરી એ પ્રમાણેનો હશે હવે એ બીજી વસ્તુ કેવી છે કે ભાઈ સૂચક પ્રશ્ન ક્યારે પૂછી શકાય ક્યારે ન પૂછી શકાય તો કે સૂચક પ્રશ્ન સર તપાસ અને ફેર તપાસમાં પૂછી શકાતા નથી સૂચક પ્રશ્ન સર તપાસ અને ફેર તપાસમાં ન પૂછી શકાય ક્યારે પૂછી શકાય તો કે ઉલટ તપાસમાં પૂછી શકાય હવે સર તપાસમાં ન પૂછી શકાય ફેર તપાસમાં ન પૂછી શકાય પરંતુ ઉલટ તપાસમાં જેટલા પૂછવા હોય એટલા સૂચક પ્રશ્નો પૂછી શકાય તો એના વિશેની જોગવાઈ એકસો બેતાલીસ અને એકસો માં કરવામાં આવી છે કીધું કે કે સૂચક પ્રશ્નો ક્યારે ન પૂછી શકાય તો સર તપાસ અને ફેર તપાસમાં ન પૂછી શકાય અને એકસો માં કીધું છે કે સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય તો કે સૂચક પ્રશ્નો એ ઉલટ તપાસમાં જેટલા પૂછવા હોય તેટલા પૂછી શકાય તો મિત્રો આ હતી કલમ એકસો સાડત્રીસ અને એકસો આડત્રીસ વિશેની તમામ ડિટેલ કે જે તમને એક માર્ક રોકડો અપાવી શકે આશા રાખું છું મિત્રો કે આ બાબત પણ આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે તો મિત્રો અહીંયા આપણે વાત કરી અમુક આંકડાકીય પ્રશ્નોની ત્યારબાદ એવિડન્સ એક્ટના બે કન્સેપ્ટ વિશે તો આ લેક્ચર સિરીઝ છે એ આપણે આજે હવે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ આજના આજનું ટેબલ જે છે એ આપણું આજનું છેલ્લું ટેબલ હતું આપણે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝ અંતર્ગત મિત્રો કુલ ચોવીસ ટેબલોનો અભ્યાસ કર્યો છે અને દરેક ટેબલ અતિ મહત્વનું છે દરેક ટેબલ અતિ મહત્વનું છે કે તમે લોકરક્ષકની પરીક્ષા આપતા પહેલા એકવાર અવશ્ય આ ટેબલોનો અભ્યાસ કરીને જજો તમને એ સો ટકા પરીક્ષામાં ફાયદો થશે જે આપણો કાયદાનો પોર્શન પૂછાય છે એમાં તમને એ સો ટકા ફાયદો થશે કે ભાઈ નહીં તમે એક દિવસની અંદર જો આ ચોવીસ ટેબલો વાંચી લો છો ચોવીસ ટેબલોનો અભ્યાસ કરી લો છો વ્યવસ્થિત તો અહીંયાથી તમને લોટ્સ ઓફ માર્કના પ્રશ્નો નીકળી શકે અને આપણે એવા જ ટેબલો પસંદ કર્યા છે કે જે તમને પરીક્ષામાં મેક્સિમમ ઉપયોગી થાય અને એટલા માટે જ આપણે આ લેક્ચર સિરીઝ શરૂ કરી હતી કે તમે ઓછા સમયમાં કાયદાને વધુ સરળતાથી કઈ રીતે તૈયાર કરી શકો તો આશા રાખું છું મિત્રો કે આ લેક્ચર સિરીઝ એ આપ લોકોને ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્નો પણ આમાંથી બેઠે બેઠા પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો આ લેક્ચર તમે પણ અવશ્ય જોજો અને સાથે તમારી તૈયારી કરતા તમારા તમામ મિત્રો હોય તમારા સ્નેહીજનો હોય એ બધા સુધી શેર કરજો જેથી કરીને એ લોકો પણ આ કાયદા જેવા અઘરા વિષયને એક જ દિવસની અંદર તૈયાર કરી શકે હવે આપણી પરીક્ષાને ઘડિયું જ બાકી છે એવું પણ કહી શકાય દસ ચારે તો આપણી પરીક્ષા છે તો હવે એ પરીક્ષા માટે આપ સર્વે મિત્રોને બેસ્ટ ઓફ લક કે તમે લોકો છે એ પરીક્ષાને ખૂબ સારી રીતે આપો અને તમામ લોકો છે એ ખૂબ સારું રિઝલ્ટ મેળવો અને તમારા માતા પિતાએ જે સપનાઓ જોયા છે તમે જે સપનાઓ જોયા છે એ તમે આના માધ્યમથી સાકાર કરી શકો અને મિત્રો એના માટે જ યુવા કેરિયર એકેડેમી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગર દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓને મેક્સિમમ કઈ રીતે ઉપયોગી થઈ શકાય તો ફરીથી મિત્રો આપ તમામ મિત્રોને બેસ્ટ ઓફ લક સારું પેપર લખો મસ્ત તૈયારી કરી છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમે જે વાંચ્યું છે એમાંથી જ બધું આવવાનું છે બિંદાસ એક પોઝિટિવિટી સાથે એક એનર્જી સાથે પેપર દેવાનું છે ઉતાવળ બિલકુલ કરવાની નથી નહીંતર કેવું થાય તમે બધું વાંચ્યું જ છે પણ ઘણીવાર ઉતાવળમાં તમે કેવું કરો કાં રોલ નંબર ખોટો ટીક કરો છો કાં તમે પ્રશ્નનો ક્રમાંક ચૂકી જાઓ કે ભાઈ આપણે આગળ કાંઈક છોડ્યું હોય કે ભાઈ આ બે પ્રશ્ન નથી આવડતા અને આપણે પાછળથી કરશું અને જ્યારે તમે એ શરૂઆત કરો છો આગળની શ્રેણી પૂરવાની તો ત્યાં તમે શું કરો છો આખે આખા ખાના ચૂકી જાઉં છો તો જેથી કરીને તમારી મહેનત હતી એ તમામ પાણીમાં જાય તો આવું આપણે બિલકુલ કરવાનું નથી અને આપ એક વસ્તુ ખાસ છે કે આપણે ક્યારેય એવો જવાબ પરીક્ષા દઈને ન આપવો પડે કે હું ખાનું ચૂકી ગયો તો ઘણી ઘણીવાર આવું જ બનતું હોય કે આપણે એક તો મહેનત કાં તો ઓછી પડી હોય કાં કેવું ખરેખર આવું બને છે એ મિત્રો સાથે બને છે કે જે ખરેખર પ્રેશરમાં રહીને પેપર દેતા હોય પણ જનરલી કેવું હોય કે આપણે એક બાના તરીકે આને ગણી લીધું છે પણ આ બાનું આપણા કિસ્સામાં સાચું ન પડે એ બાબતની તમે લોકો ખાસ કાળજી રાખજો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ પીએસઆઈ ના મેન્સ માટે કાયદા વિષયનો અભ્યાસ કરવા માટે પણ એના પહેલા તમે લોકો બધા કોન્સ્ટેબલના પેપરમાં પૂરામાંથી પૂરા માર્ક્સ મેળવો એવી તમને સર્વેલ મિત્રોને શુભકામનાઓ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત